જુઓ આહવા પોલીસ સ્ટેશનમાં ઉભેલા મહાશયને. ડોક્ટર ડી આર મહલા નામના આ મહાશય એક સમયે આહવા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી હતા, જેમના પર આહવાના વિકાસની જવાબદારી હતી. પરંતુ વિકાસના બદલે તેમણે પ્રજાના પૈસે પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું અને હવે આવી ગયા છે જેલના સળિયા પાછળ. આ પૂર્વે પણ જેલમાં રહી ચૂકેલા મહાશયને જોઈને જ તેમના રૂઆબનો ખ્યાલ આવી જાય. મનરેગા યોજનામાં મહલા એકલા જ જવાબદાર નથી, આ કૌભાંડમાં વિવિધ ગામોના અન્ય અધિકારીઓ પણ સામેલ છે, જેમાં મુખ્ય આરોપીમાં છે આ ટીડીઓ ડોક્ટર ડી આર મહલા, ત્યારબાદ ટીડીઓ એમસી ગામિત, દિલીપ બારિયા જે શિંગાણાના સરપંચ છે, શિવાજી ભોયે જે પીપલદારના સરપંચ છે, માધુરાવ ગાયકવાડ જે તલાટી છે, નેટ કારકુન સુરેશ ગામિત, ટીસીએમ તરીકે ફરજ બજાવતા જીવણભાઈ અને દિનેશ વડવી, તેમજ બેહિસાબ નીશ એનપી ટંડેલ તેમજ બીએમ સોલંકીનો સમાવેશ થાય છે. હાલના જાગૃત તાલુકા વિકાસ અધિકારીએ મનરેગા યોજનાની તપાસ કરતા આ અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ થયો. આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડની માંગ કરી છે, જેમાંથી 7 લોકોના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે અન્ય 3 ને આગોતરા જામીન પર છોડાયા છે. ટીડીઓ સાહેબે એ લોકો એ કામગીરી સોંપેલી અને જેમાં જે રીતે આચેલી, જેમાં પીપલદહાડ ગામે એ ગુનો એક દાખલ થયેલો છે, જેમાં 12 લાખ રૂપિયાની ઉચ્ચપત છે, અને બીજો એક સિંગાણા ગ્રુપ ગામ પંચાયતમાં 49 લાખનો ગુનો દાખલ થયેલો છે, અને એક કેશબંધમાં 8 લાખનો ગુનો દાખલ થયેલો છે. જે બાબતે તપાસ ચાલી અને પૂરતા પુરાવા પડતા આરોપીઓને અટક કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આહવા તાલુકાને મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ આહવાના ભ્રષ્ટાચારી અધિકારીઓ ગરીબ લોકોના આ રૂપિયા હડપ કરી ગયા. જોકે ગરીબ લોકોના નાણાંથી જલસા કરવાનું આ અધિકારીઓને ભારે પડ્યું છે. માત્ર 3 જ અધિકારીઓના આગોતરા જામીન મંજૂર થયા છે, જેમાં ટીડીઓ એમસી ગામિત અને હિસાબ નીશ એનપી ટંડેલ તેમજ બીએમ સોલંકીનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય અધિકારીઓને રિમાન્ડ પર મોકલાયા છે. તાલુકાના વિકાસની જવાબદારી જેના માથે હતી તે અધિકારીઓએ ગરીબ આદિવાસીઓના અધિકારના નાણાં છીનવી લીધા છે, ત્યારે આરોપીઓને આ ગુનાની કેટલી સજા થાય છે તે જોવું રહ્યું. કિરણસિંહ ગોહિલ, વીટીવી, આહવા.